જામનગરના ફલ્લા ગામે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં ફરજ બજાવતા ધવલ પટેલ સહકર્મચારી અંકિતાબેન ઘેટિયાની છેડતી કરતા હોવાની રાવ ઉઠતા આ મુદ્દે વાતચીત કરવા અંકિતાબેનના પતિ મિલનભાઈ તથા સસરા ગોવિંદભાઈ બેંકે આવ્યા હતા. અહીં બોલાચાલી થતા ધવલે હુમલો કરી દેતા ગોવિંદભાઈનું મૃત્યુ નિપજ્યું હતું અને મિલનભાઈને ગંભીર ઇજાઓ થઈ હતી. ઇજાગ્રસ્ત મિલનભાઈને જામનગર જીજી હોસ્પિટલ ખસેડાયા છે. જામનગર જિલ્લાના પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જે ફલ્લા ગામ આવેલું છે ત્યાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની અંદર એક હત્યાનો બનાવ બનેલો છે, જેની પ્રાથમિક જે વિગત જાણવા મળી છે એ પ્રમાણે હકીકત એવી છે કે અહીંયા જે અંકિતાબેન મિલનભાઈ જે કામ કરતા હતા અને એમના જે સહકર્મચારી હતા ધવલભાઈ એ એમની છેડતી કરતા હતા એવી એમની રજૂઆત હતી અને એ અનુસંધાને એમણે એમના ઘરે એમના સસરાને ને એમના પતિને જાણ કરેલી, જેથી આજરોજે આજે અંકિતાબેન છે એમના સસરા એમના પતિ અને એમના દિયર ગાડી લઈ અને અહીંયા સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની અંદર આવેલા અને પછી એ લોકો ધવલભાઈ સાથે ઝઘડો કરવા લાગેલા અને આ ઝઘડા દરમિયાન ઉગ્ર બોલાચાલી થતાં જે આરોપી ધવલભાઈ છે એ અને એમના ભાઈ ભોલાભાઈ એ બંને છરીનો ઘા મારતા જે અંકિતાબેન છે એમના જે સસરા છે એમનો હત્યા થઈ છે અને એમના જે હસબન્ડ છે અંકિતાબેનને એમને ગંભીર ઇજા થઈ છે. આ બાબતે ફરિયાદીની ફરિયાદ લઈ અને ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે. જે હત્યા આરોપીઓ જે છે એની તપાસ હાલ ચાલુ છે, અલગ અલગ ટીમો બનાવી અને ટૂંક સમયમાં જ પોલીસને ઝડપી લેશે. જામનગરના રણજીત સાગર ડેમમાં એક યુવકનો મૃતદેહ તરતો દેખાતા સ્થાનિકોએ પોલીસ તથા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. દરમિયાન સ્થાનિકોએ બોડીને પાણીમાંથી બહાર કાઢી હતી. મૃતકની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તથા કલ્યાણપુર પંથકમાં આજે કમોસમી વરસાદ ખાબક્યો હતો. વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ હાજરી પુરાવી હતી. લગ્ન પ્રસંગ સહિતના કાર્યક્રમો વરસાદથી પ્રભાવિત થયા હતા. આજે ગુજરાત બોર્ડનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 65.58% પરિણામ જાહેર થયું છે. જામનગર જિલ્લાનું 77.57% અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનું 71.05% પરિણામ આવ્યું છે. જામનગર જિલ્લામાંથી માત્ર 3 વિદ્યાર્થીને જ A1 ગ્રેડ મેળવી શક્યા છે, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક પણ વિદ્યાર્થીને A1 ગ્રેડ મળ્યો નથી.